પ્રદીપ કચ્છી આપણી સાથે લાઈવ જોડાયા છે પ્રદીપ શું છે સમગ્ર મામલો કહી શકાય કે અમદાવાદ સહિત રાજ્યભરનો સૌથી મોટો વ્યાજખોરીનો જે બહુ ચકચારિત જે કેસ કહી શકાય કે અમદાવાદના નારૂલ વિસ્તારની અંદર નોંધાયો હતો જેની અંદર મુખ્ય આરોપી જે છે ધર્મેશ જેની ધરપકડ કરતાની સાથે જ પોલીસ દ્વારા પ્રથમ માહિતી અનુસાર અગિયાર લોકોની સામે જે છે તે ફરિયાદ દાખલ કરી હતી પરંતુ જ્યારે આ સમગ્ર તપાસ જે છે તે એસઆઈટીને સોંપવામાં આવી હતી અને એસઆઈટી દ્વારા જ્યારે તપાસની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ કેસની અંદર ચોવીસ જેટલા આરોપીઓના નામ ખુલી ચૂક્યા છે અને અત્યાર સુધી ગુજરાતની અંદર વ્યાજખોરીને સામે સૌથી મોટો કેસ કહી શકાય કે જેની અંદર વ્યાજખોરીને લઈને છેલ્લા વીસ વર્ષની અંદર મુખ્ય આરોપી ધર્મેશ અને તેના પરિવારના નામે કુલ જો કહી શકાય કે બે હજાર કરોડની જે સંપત્તિ જે છે તે વસાવવાનો પોલીસને જે છે તે પુરાવા મળ્યા છે હજુ પણ આ કેસની અંદર માત્ર આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે કુલ ચોવીસ જેટલા આરોપીઓના નામ જે છે તે સમાવેશ કરવામાં આવ્યા છે હજુ પણ અન્ય આરોપીઓની તપાસ જે છે તે કરવામાં આવશે જ્યારે ફરિયાદીએ જ્યારે આ કેસની અંદર સમગ્ર ફરિયાદે જ્યારે નોંધાવી હતી કે જે ફરિયાદીને વાર્ષિક પોતાનું જે ટર્ન ઓવર જે છે તે આઠથી નવ કરોડની આસપાસ હતું ને જેને લઈને કોરોના કાળ દરમિયાન તેને આ મુખ્ય આરોપી જે ધર્મેશ જે છે તે જેની પાસેથી બાર કરોડ રૂપિયાની જે લોન જે છે તે લોન લીધી હતી ને તેને લઈને ચૂકવણીની રૂપે સ્વામે ચોત્રીસ કરોડ જેટલી રકમ પણ ચૂકવી હતી ને તેમ છતાં પણ તેની હજી વધારેમાં વધારે રૂપિયાની માંગણી કરતા હતા અને ત્યારબાદ આ જે ટ્રાન્સપોર્ટેશનનો જે ધંધો કરતા હતા જે ફરિયાદી તેની પાસેથી તેના જે વાહનો હતા તે સમગ્ર વાહનો પોતાના ઘરની જે વ્હીકલ અને અન્ય ચીજ વસ્તુઓ પડાવી લે તેને ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ આ સમગ્ર કેસ જે છે તે સામે આવ્યો હતો પોલીસે જ્યારે તપાસની શરૂઆત કરી હતી ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર જેટલા જે છે તે ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા કે જેની અંદર અલગ અલગ બેંકના પાસબુક હતી ચેકબુક હતી સાથે એટીએમ પણ જે છે તે મળી આવ્યા હતા ને જેને લઈને આ પોલીસ દ્વારા સમગ્ર ટીમની તપાસ માટે એક એસઆઈટી ની રચના કરવામાં આવી હતી આ એસઆઈટીની ટીમની અંદર નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ત્રણ પીએસઆઈ અને ચાર જેટલા રાઇટરનો જે છે તે સમાવેશ કરવામાં આવ્યો હતો ને જેના અંતર્ગત પોલીસને માં વધુ જાણકારી મળી આવી હતી અને જ્યારે આ કેસ જે છે તે બે હજાર કરોડની આસપાસની જે રકમ જે છે ત્યાં સુધી પહોંચી ચૂક્યો હતો જેને લઈને હવે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા આ સમગ્ર મામલો જે છે તે ઇન્કમ ટેક્સને પણ સોંપવામાં આવ્યો છે અને સાથે સાથે ઈ ઈઓ ડબ્લ્યુ એસ જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ જે છે તેને પણ આ સમગ્ર કેસ જે છે તે સોંપવામાં આવ્યો છે એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ગઈકાલે જ પણ અમદાવાદ પોલીસે જે છે તે મુખ્ય આરોપી ધર્મેશ જે છે તેનો પુત્ર પ્રેમ નામ છે જેનું કે જેની પશ્ચિમ બંગાળથી જેની ધરપકડ કરવામાં આવી હતી તેનો પણ આ કેસની અંદર એટલો જ હાથ જાય છે જેટલો તેના પિતાનો હાથ છે કેમ કે તેના પિતાએ છેલ્લા વીસ વર્ષની અંદર અલગ અલગ કેસની અંદર તે પોતાનું નામ પણ દાખલ થઈ ચૂક્યું છે એટલે કે ધર્મેશનું અમદાવાદ પોલીસ સહિત ગુજરાત પોલીસના ચોપડે જો વાત કરવામાં આવે તો વીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે કે જેની અંદરગત પોલીસ પાસેથી પોલીસનું હથિયાર છીનવીને ફાયરિંગ કરવાની ઘટના હોય કે પોલીસને અલગ અલગ જગ્યા ઉપર ગુમરાહ કરવાની વાત હોય ખંડણીના કેસની વાત હોય આવા અલગ અલગ ગુનાઓ જે છે તે તેની સામે નોંધા ચૂક્યા છે અને હજુ પણ તેના પુત્ર સામે પણ લગભગ ત્રણ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે ને તેનો પુત્ર જે છે તા ચોથા ચોથા ગુનાની અંદર પણ તેનું નામ સામેલ થઈ ચૂક્યું છે પોલીસ દ્વારા હવે મહત્વની કડી છે કે જ્યારે એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી ને જેના અંતર્ગત ચોવીસ જેટલા નામ સામે આવ્યા હતા હવે પોલીસને વધુ પંદર જેટલા ફરિયાદીઓ જે છે તે મળી આવ્યા છે ને જે અમદાવાદ સિટીની આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર જે છે તે વિસ્તારની અંદર તેને મળી આવ્યા છે કે જેમાં મુખ્ય એક કેસ કહી શકાય કે જમીન લેવચેની દલાલી અંતર્ગત અને સાથે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને